દીવમાં પર્યટનને વેગ આપવા દીવ પ્રશાસન દ્વારા અથાગ પ્રયાસો થઈ રહ્યા છે. તે ક્ષેત્રને ધ્યાનમાં લઈ નાગવા બીચ ખાતે વોટર સ્પોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે દીવના નાગવા બીચ ખાતે વોટર સ્પોર્ટ્સનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ દીવમાં આવનાર પર્યટકોને વધુમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેમજ પર્યટકોને આકર્ષિત કરવાનો છે. દીવના નાગવા બીચ ખાતે વોટર સ્પોર્ટ્સના ઉદ્ઘાટન સમારોહના ઉપલક્ષમાં દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શશિકાંત માવજી સોલંકી, દીવ જિલ્લા એસપી હરેશ્વર વિશ્વનાથપ્પા સ્વામી, ડેપ્યુટી એસપી રવિન્દ્ર શર્મા, મામલતદાર ચંદ્રહાસ વાજા, જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ અધિકારી હરિલાલ વારા, મત્સ્ય ઉદ્યોગ વિભાગ અધિકારી સુકર અંજની, આરોગ્ય વિભાગ અધિકારી ડોક્ટર કાસિમ સુલતાન, સુપ્રિન્ટેન્ડન્ટ રાણેશ બારિયા, બાળ સુરક્ષા એકમ અધિકારી શ્રીમતી ગાયત્રી જાટ, મહિલા કલ્યાણ અધિકારી આભા મહેતા, દીવ પોલિટેકનિકના પ્રાચાર્ય નીતિન ગજવાણી, જયેશ ધંધુકિયા, દીવ હોટેલ એસોસિએશનના પ્રમુખ યતિન કુગરો, રામજીભાઈ પારસમણી, ભીખાભાઈ સોલંકી, ડોક્ટર હરેશ ચુલાવાલા, મોહનભાઈ બામણિયા, નસરુદ્દીન જીવાણી, ભૂતપૂર્વ પોર્ટ ઓફિસર પ્રેમચંદ સોલંકી તેમજ વિજય વોટર સ્પોર્ટના માલિક પપ્પુભાઈ રાણા ખાસ ઉપસ્થિત દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે રિબિન કાપી નાગવા બીચ ખાતે વોટર સ્પોર્ટ્સનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. आज से हमने नागवा बीच दीव में वाटर स्पोर्ट्स का उद्घाटन किया है. बहुत सारी तरह की वाटर स्पोर्ट्स आज यहाँ से शुरू होंगी. पैरासेलिंग, वाटर स्कूटर, सी राइडिंग, सब बहुत सारी एक्टिविटीज़ हैं जो हम आज से इनॉग्रेट कर रहे हैं. एंड ये हम इससे आशा रखते हैं कि यहाँ पे पर्यटन का भी बहुत ज़्यादा एनकरेजमेंट होगा और साथ ही साथ जितने भी यहाँ टूरिस्ट हैं उनसे भी हम लोग का यही आवेदन है कि अपनी सेफ्टी को बिल्कुल ध्यान में रखें और वाटर स्पोर्ट्स उनकी इंजॉयमेंट के लिए ही है मगर साथ ही साथ अपनी सेफ्टी का ध्यान भी रखना उनकी प्राइम ड्यूटी है. और ऑपरेटर्स के भी हमने यही उनको भी यही एडवाइजरी इशू करी है कि सेफ्टी के साथ कोई कॉम्प्रोमाइज नहीं होना चाहिए. एंड वी होप कि इस सीजन में हमारा फुटबॉल बहुत अच्छा रहे. 5 ऑपरेटर्स आए हैं जो नागवा और दोगला बीच पर वाटर स्पोर्ट्स शुरू करने वाले हैं. सो वी आर लुकिंग. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નાગવા વિજય વોટર સ્પોર્ટના માલિકને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ દીવ જિલ્લા કલેક્ટરે પણ તેમને શુભેચ્છાની સાથે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે દીવ મત્સ્ય ઉદ્યોગ વિભાગ અધિકારી સુકર આંજની દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના ઉપલક્ષમાં દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે જણાવ્યું હતું કે દીવનું નાગવા બીચ પ્રાકૃતિક સુંદરતાથી પરિપૂર્ણ છે. દીવનું આ બીચ વિશ્વના જાણીતા બીચોમાં પોતાનું સ્થાન ધરાવે છે. દીવમાં ખાસ નાગવા બીચની પ્રાકૃતિક સુંદરતા પર્યટકોને આકર્ષણ કેન્દ્ર બન્યું છે. વધુમાં તેમણે નાગવા બીચ પર ઉપલબ્ધ સુવિધાઓમાં વધારો કરવાની સાથે આ વોટર સ્પોર્ટ્સના લોકોને માટે ખુલ્લા મુકતા જણાવ્યું હતું કે બીચ પર દરેક સુવિધાઓ લોકો માટે છે, માટે તેનો ભરપૂર આનંદ માણો, પરંતુ તે આનંદ પોતાના જીવના જોખમે ના લેવો જોઈએ, કારણ કે મનુષ્ય પ્રકૃતિથી વધારે બલવાન નથી. માટે આ વોટર સ્પોર્ટ્સને દરેક ગતિવિધિઓ દરમિયાન પૂરતી સાવધાની પણ વર્તવી જોઈએ, જેથી કોઈ પ્રકારની અનહોની કે ઘટના ન બને. આ પ્રસંગે તેમણે ખાસ જણાવ્યું હતું કે દીવમાં વોટર સ્પોર્ટ્સની ખૂબ જ સારી સુવિધાઓથી દેશ વિદેશના પર્યટકો આકર્ષિત થશે અને દીવના પર્યટન ઉદ્યોગને મજબૂતી મળશે, જેથી પ્રદેશની આવકમાં ઉન્નતિ થશે અને દીવના સ્થાનિક લોકોની આજીવિકાને સુદૃઢ બનાવશે. નાગવા વિજય વોટર સ્પોર્ટ્સના 40 જેટલા કર્મચારીઓને નેશનલ વોટર સ્પોર્ટ્સના ઇન્સ્ટિટ્યૂટ ફોર લાઈફ સેવિંગ ટેકનિક્સનો ટ્રેનર ભૂષણ દેશપાંડે દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી હતી. દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને અર્થાત પ્રયાસોના દીવમાં વિકાસીય કાર્યો પ્રગતિ કરી રહી છે. પર્યટન ઉદ્યોગને ઉન્નતિ આપવા માટે તેમના દ્વારા દરેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.
for life saving techniques. We have trained around 40 people for man this beach as operators on these water sports. We train all over India for life saving techniques and powerboat handling. So now this beach from Vijay's water sports is trained for 20 people this year. Last year we trained another 20. So they have 40 trained water sports operator who know how to save lives in emergency. Thank you. Anna from Nagua Beach, water sports operator. मैं पिछले 15 सालों से वाटर स्पोर्ट्स का बिजनेस करता हूँ और अभी जो वाटर स्पोर्ट्स स्टार्ट किए हैं उसमें सब न्यू इक्विपमेंट है और पहले का रेट और अभी के रेट में काफ़ी सारा फर्क नज़र आएगा और अभी सारे कंपटीटर लोग भी हैं वो हम लोग सब एक साथ में मिलकर कर रहे हैं और काफ़ी सारे टूरिस्ट लोगों को फ़ायदा भी होगा। स्पीड बोट है, बनाना बोट है, कपल रिंग है, एयरक्राफ्ट है, विंच पैरासीलिंग है, काफ़ी सारे डॉल्फिन ट्रिप है, तो काफ़ी सारे लोग आए और दीव एडमिनिस्ट्रेशन साहब का बहुत बहुत आभार उन्होंने।